સામેના લોકડાઉનને સફળ બનાવવા કેન્દ્રનો વધુ એક નિર્ણય સામે આવ્યો છે. શ્રમિકો મજૂરોનું પલાયન રોકવા તમામ રાજ્યોને નિર્દેશ કરવામાં આવ્યો છે. એસડીઆરએફની રકમનો કરી શકાશે ઉપયોગ. મજૂર રોડ પર રહેતા લોકોને કપડાં, રહેઠાણ, ભોજનની વ્યવસ્થા કરવા ઉપયોગ કરી શકાશે. રાજ્ય સરકારને આ નિર્દેશ કરવામાં આવ્યો. સામાન્ય રીતે એસડીઆરએફનો ઉપયોગ ફક્ત કુદરતી આપત્તિ સમયે જ કરી શકાય છે. કોરોના સામેના જંગમાં આ ફંડનો ઉપયોગ કરવા છૂટ આપવામાં આવી છે. તમામ રાજ્યોને આ નિર્દેશ જાહેર કરવામાં આવ્યો છે. સંવાદદાતા બ્રિજેશ દોશી ફોનલાઇન પર જોડાયા છે. બ્રિજેશ, જણાવશો કોરોના સામેની લડતમાં કેન્દ્ર સરકાર દ્વારા વધુ એક નિર્ણય કરવામાં આવ્યો છે, શું વિગતો? જે રીતે વાત કરવામાં આવે તો દરેક રાજ્યોમાંથી મોટી સંખ્યામાં જે શ્રમિક કામદાર વર્ગ છે, જેઓ અહીંયા કામ કરતા છૂટક મજૂરી કરતા હતા, એ તમામ વર્ગ જે છે પલાયન કરી રહ્યો છે. સાથે જ રોડ ઉપર રહેતા લોકો કે જેમને પોતાનું નિવાસ નથી, પોતાનું ઘર નથી અને તેમના માટે છત નથી, જેમની પાસે હાલ રોજગાર નથી, તેવા લોકોના વ્યવસ્થાપન માટે, કોરોનાની સામે લડવા માટે એક ફંડની જરૂર હોય તો એ ફંડ એસડીઆરએફ માંથી ઉપયોગ કરવા માટેની છૂટ આપવામાં આવી છે. સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડ, આ ફંડનો ઉપયોગ કુદરતી આપદાઓ સામે થતો હોય છે, હંમેશા ડિઝાસ્ટરના સમય થતો હોય છે, પણ કોરોનાની સામેના જંગમાં લડવા માટે કેન્દ્ર સરકારે છૂટછાટ આપી છે કે આ સમયે આવા લોકો કે જેઓ રાજ્ય છોડીને જઈ રહ્યા છે, તો ભીડમાં જઈ રહ્યા છે, ટોળામાં જઈ રહ્યા છે, જેના કારણે કોરોનાની સામે જે છે કોરોનાનો વ્યાપ વધવાની શક્યતાઓ રહેલી છે, તેવા સંજોગોની અંદર આ તમામ લોકોને એક જગ્યાએ આશ્રય આપવા માટે, તેમને કપડાં આપવા અને તેમને ભોજન મળી રહે તેની વ્યવસ્થા કરવા માટે સરકાર પાસે જો ફંડ ન હોય તો તે એસડીઆરએફના ફંડનો ઉપયોગ કરી શકે છે અને તેનાથી આ લોકોનું હાલ પૂરતું તેમને એક આવાસ મળી રહે અને તેઓ નિરાશ્રિત ન રહે તે માટેની વ્યવસ્થા ગોઠવી શકે, અને એટલા માટે તમામ રાજ્ય સરકારને છૂટ આપવામાં આવી છે. સરકાર ઈચ્છી રહી છે કે તમામ રાજ્યો આનું પાલન કરે, જેથી કરીને જે રીતે મજૂરો પોતાના ગામ તરફ જઈ રહ્યા છે, યુપી બિહાર સુધી પહોંચી રહ્યા છે, તો તે ન થાય અને તે અટકે એટલા માટે આ પ્રયાસ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે. જી બ્રિજેશ, આભાર આપનો. તો લોકડાઉનને સફળ બનાવવા કેન્દ્રનો વધુ એક મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. હવે એસડીઆરએફની ટીમનો ઉપયોગ કરી શકાશે. શ્રમિકો મજૂરોનું પલાયન રોકવા રાજ્યોને આદેશ આપવામાં આવ્યો છે. આ સાથે સમાચારોમાં અત્યારે બસ આટલું જ, પરંતુ આપ તમામ દર્શક મિત્રોને ઝી 24 કલાકને એક જ અપીલ, ઘરમાં રહો, સુરક્ષિત રહો. નમસ્કાર.